આપણે જાણીએ છીએ કે બલ્બ આપણા રૂમમાં અજવાળું કરે છે, ઇસ્ત્રી આપણા કપડાં પ્રેસ કરવા માટે કામમાં આવે છે, સાથે જ હીટર આપણા રૂમને ગરમ કરવામાં ઉપયોગી છે। આ બધા ઉપકરણો જોઈએ તો બધામાં એક વસ્તુ સામાન્ય મળશે કે ત્રણેય ઉપકરણો વિદ્યુતની હાજરીમાં ગરમ થવાનું શરૂ કરી દે છે। તો આવા ઉપકરણોનું ગરમ થવું કયા કારણે અને કેવી રીતે થાય છે? કદાચ તમે વિચારતા હશો કે આ ઉપકરણોમાં કંઈક તો એવું વિશેષ હોતું હશે જેના કારણે આ ગરમ થઈ જાય છે। હા, એવું થાય છે, જેમ કે બલ્બમાં ફિલામેન્ટ, ઇસ્ત્રીમાં હીટિંગ એલિમેન્ટ અને હીટરમાં હીટિંગ કોઇલ। પરંતુ ઉપકરણોમાં કંઈક વિશેષ છે। તો વિદ્યુતથી ચાલવા વાળો પંખો બંધ થવા પર અડકીને જોતા કેમ ગરમ લાગે છે? કેમ ફ્રીજની એક બાજુ હંમેશા ગરમ રહે છે? મોબાઈલ ચાર્જિંગ પર લગાવતા ચાર્જર કેમ ગરમ થઈ જાય છે? ટેલિવિઝનની બંને બાજુ ગરમ કેમ રહે છે? એમાં તો ગરમ કરવા વાળી કોઈ વિશેષ વસ્તુ પણ નથી, તો આવું થવાનું કારણ શું છે? કદાચ તમે કન્ફ્યુઝ થઈ ગયા છો। આજના આ વિડીયોમાં તમને તમારા કન્ફ્યુઝનનો જવાબ મળી જશે। વિદ્યુતથી ચાલવા વાળા ઉપકરણોના ગરમ થવાના પાછળ એક જ કારણ છે, જેને આપણે વિદ્યુત પ્રવાહનો તાપીય પ્રભાવ તેમજ હીટિંગ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિસિટીના નામથી ઓળખીએ છીએ। જી હા, વિદ્યુત પ્રવાહના વહનના કારણે તાપમાન પર અસર પડે છે। આ તાપમાનની અસર બીજા કોઈ પ્રભાવથી નહીં, પરંતુ ઊર્જાના બદલાવના કારણે થાય છે। વિદ્યુતમાંથી આવવા વાળી ઊર્જામાંથી કેટલાક ઉપકરણો ચલાવવામાં ઉપયોગી થાય છે અને બાકીની ઊર્જા તાપમાન સ્વરૂપે ઉપકરણની બહાર નીકળી જાય છે। જો વિજ્ઞાનની ભાષામાં જોઈએ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુત ચાર્જને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં કરવામાં આવતા કાર્યને વિદ્યુત સ્થિતિનો તફાવત કહે છે। જો આખું કાર્ય લેવામાં આવે તો જેને ટોટલ વર્ક ટન પણ કહે છે, જેને આપણે W થી દર્શાવીએ છીએ। ભૌતિક વિજ્ઞાનમાં આપણે એ પણ અભ્યાસ કર્યો છે કે કોઈ પણ પદાર્થ પર કરવામાં આવતું કાર્ય ઊર્જામાં આવતા તફાવતના બદલાવના બરાબર હોય છે। ત્યારે આપણે કહી શકીએ છીએ કે વિદ્યુતથી આવવા વાળી ઊર્જા આ કાર્યના બરાબર હશે, જેને H થી દર્શાવવામાં આવે છે। જો સમીકરણનો R H S કોડ T વડે ગુણતા અને ભાગતા કંઈક આવું સમીકરણ મળશે અને ઓમના નિયમના પ્રમાણે V નું સૂત્ર લગાવ્યા પછી કંઈક આવું સમીકરણ પ્રાપ્ત થશે। સમીકરણને જૂલના તાપમાનના નિયમ કે જૂલ્સ લો ઓફ હીટિંગના નામથી ઓળખવામાં આવે છે। આ નિયમથી એક નિષ્કર્ષ કાઢી શકાય કે વાહકમાં ગરમીની માત્રા વિદ્યુત પ્રવાહના વર્ગના પ્રમાણસર, અવરોધના પ્રમાણસર અને સમયના પ્રમાણસર હોય છે। જો આને ઇસ્ત્રીના ઉદાહરણથી સમજવામાં આવે તો જાણવા મળશે કે ઇસ્ત્રીમાં કોયલ આવેલી હોય છે, જેમાં અવરોધ હોય છે। વોલ્ટેજના વહનથી આ કોયલમાં અવરોધ તેમજ વિદ્યુત પ્રવાહ વધે તેમજ ઘટે છે, જેના કારણે ગરમી પણ વધે અને ઘટે છે। સાથે જેટલા સમય ઇસ્ત્રી ચાલુ રહે છે તેટલી વધારે ગરમ થતી રહે છે। તાપમાનના પ્રભાવ સિવાય ઊર્જા પણ વિદ્યુતમાં એક મોટી અસર દર્શાવે છે, જેના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું।